માટે જ સિંહોની સંખ્યામાં પણ આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે ગુજરાતમાં સિંહોની સંખ્યા વધી રહી છે, એ જ પ્રકારે દીપડાઓની સંખ્યા પણ વધી રહી છે, રીંછોની પણ સંખ્યા વધી રહી છે. અને ભારત સરકાર દર 4 વર્ષે જે સર્વે કરાવે છે ટાઈગર માટે, એમાં લગભગ 1989ની અંદર ગુજરાતમાં ટાઈગર હોવાના ચિહ્નો દેખાયા હતા ડાંગમાં છેલ્લામાં છેલ્લા. અને ત્યારબાદ છેલ્લા 4-1 મહિનાથી જે વન વિસ્તારો છે એવા વિસ્તારોમાં ટાઈગર દેખાયાના સમાચાર મીડિયામાં પણ પ્રસિદ્ધ થયા હતા. અને મહીસાગર જિલ્લામાં લુણાવાડા રેન્જની અંદર ગઢ ગામ આવેલું છે, ત્યાં એક શિક્ષક અપડાઉન કરતા હતા એમની નોકરી દરમિયાન. એ સમય દરમિયાન એમણે રોડ ક્રોસ કરતા ટાઈગર દેખાયો એ પ્રકારનો ફોન મને આવતા મેં પણ મારા વન વિભાગને તાત્કાલિક સૂચનાઓ આપી હતી. અને વન વિભાગ એ ઘણા દિવસથી જ્યારથી સમાચાર મળ્યા ત્યારથી નાઇટ કેમેરા લગાવીને માણસોને પણ ફોરેસ્ટ વિભાગના લોકોએ આ ટાઈગરને શોધવા માટેના પ્રયત્નો કર્યા હતા અને પુષ્ટિ થઈ ગઈ છે. અને જે કેમેરા લગાવ્યા હતા એમાં લગભગ 7-8 વર્ષનો એક ટાઈગર આ મહીસાગર જિલ્લાની અંદર જોવા મળ્યો છે. એવું લાગે છે કે ગુજરાતની જે આજુબાજુમાં જે રાજ્યો છે એમાં રાજસ્થાનમાં પણ ટાઈગરો છે, મધ્યપ્રદેશમાં પણ છે અને મહારાષ્ટ્રમાં પણ છે. તો એ સરહદી જિલ્લો હોવાને કારણે ત્યાંથી પણ આવ્યો હોય એવું બની શકે છે. અને મધ્ય